રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો રાજકોટમાં છાંટા પડ્યા હતા તો જામનગર પડઘરી દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે હાલ જીરું ચણા ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પસરી ગઈ છે ભર વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડક જોવા મળી હતી જુનાગઢ જિલ્લાના માંગડોરમાં બસ સ્ટેન્ડ ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી હતા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પડ્યા હતા મોરબી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ ઘાટ ધુમ્મસ બીજી તરફ વરસાદથી ખેડૂતો ઉપર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાય છે અગાઉ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો આથી ખેડૂતોને ઘઉં ચણા જીરું અને ડુંગરીના પાક સારી રીતે તૈયાર થશે તેવી શક્યતા હતી પરંતુ આજે વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે ગીર સોમનાથ અને વેળાવળ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો તલાલામાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કેરીના પાકને નુકસાન થવાની શક્યતા હતી ધોરાજીમાં સવારથી જ વાદળ વાતાવરણ જોવા મળ્યું હતું અમરેલીના બગસરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અહીં ઝરમર વરસાદ વરસાદ વરસ્યો હતો તેમજ રાજુલા અને સાવરકુંડલા હાઈવે પર ગાઢ ધુમ્મસ ચાદર છવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી જોવા મળી હતી કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ